આજના લેક્ચરમાં આપણે એ જોઈશું કે ઇમેજો એચટીએમએલમાં કેવી રીતે ઇન્ક્લુડ કરી શકાય, પછી ઇમેજમાં હાઇપરલિંક કેવી રીતે આપી શકાય, એનો બેકગ્રાઉન્ડ કઈ રીતે યુઝ થાય અને ઇમેજ મેપ શું હોય. તો સૌથી પહેલાં ઇમેજને ઇન્ક્લુડ કરવા માટેની સિન્ટેક્સ શું હોય છે? તો ઇમેજનો ટેગ IMG છે. હવે ઇમેજ કયા સોર્સ ઉપરથી લેવું છે એના માટે સોર્સ એટ્રીબ્યુટ એમાં એડ કરી દેવાનો. ઇમેજ ઉપર કોઈ ટાઇટલ આપવું હોય તો એના માટે ટાઇટલ એટ્રીબ્યુટ છે, અને સપોઝ કોઈ કારણસર ઇમેજ લોડ નથી થઈ તો એની જગ્યાએ કોઈ ઓલ્ટરનેટ ટેક્સ્ટ આપવું હોય તો એના માટે ALT એટ્રીબ્યુટ છે. આપણે મેઇનલી બે કોન્સેપ્ટ જોઈશું, એક તો આખા ઇમેજની ઉપર હાઇપરલિંક કેવી રીતે સેટ કરવી અને ઇમેજ મેપ કેવી રીતે યુઝ કરવો. આપણે એક ડેમો એપ્લિકેશન બનાવીએ. તો સૌથી પહેલાંનું હું છે ને HTML સેટ કરી દઉં છું. HTML5 ડોક ટાઈપ આપી દઉં છું. લેંગ્વેજ HTML એન્ડ HTML/HTML અને એની અંદર body/body આને સેવ કરી દઈએ છીએ ઇમેજ ડેમોની અંદર ઇન્ડેક્સ નામથી. તો હવે આ જે ફોલ્ડર છે એમાં ઓલરેડી મેં અમુક ઇમેજો એડ કરેલી છે. તો સૌથી પહેલાં એકાદ ઇમેજ છે, જેમ કે ઇમેજના અલગ અલગ ટાઈપ હોય છે. પહેલાં તો GIF હોય છે, જે એનિમેટેડ ઇમેજ હોય છે. PNG જનરલી PNG ટ્રાન્સપરન્ટ ઇમેજને યુઝ કરવા માટે થતી હોય છે. પછી એક JPG ઇમેજ છે. આપણે JPG ઇમેજ જનરલી કોઈ પણ ઇમેજ હોય એના જ સ્મોલ સાઇઝમાં પ્રેઝન્ટ કરવી હોય તો એના માટે JPG ફોર્મેટ યુઝ થતો હોય છે. તો મારા જોડે makingindia.png નામની ફાઇલ છે, તો આને કોપી કરું છું આનું જે નામ, અને એક ઇમેજને એડ કરવા માટે એનો ટેગ છે IMG અને એને કમ્પ્લીટ કરી દીધો. અને એની અંદર સોર્સ એટ્રીબ્યુટમાં એનું જે નામ છે makingindia.png અને હું સેવ કરું છું અને હું રન કરું છું આને. ઓકે, તો આપણે જે ઇમેજ અહીંયા એડ કરી હતી અહીંયા ડિસ્પ્લે થઈ ગઈ. હવે કોઈ કારણસર ઇમેજ છે મારે ખોટું નામ લખાઈ ગયું છે, હું આને સેવ કરું છું તો રન કરું છું, તો અહીંયા કોઈ મારે ખબર નથી પડતી કે અહીંયા શું ઇમેજ હતી. તો આ ઇસ્યુને સોલ્વ કરવા માટે એક એટ્રીબ્યુટ હોય છે ઓલ્ટરનેટ ટેક્સ ALT. તો અહીંયા હું જે બી ટેક્સ લખીશ એ ટેક્સ જ્યારે બી ઇમેજ લોડ થવામાં પ્રોબ્લેમ થશે અથવા તો ફેલ થશે એ કેસમાં ડિસ્પ્લે થશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે ઇમેજનો પાથ છે આ નામનો કોઈ ઇમેજ એક્ઝિસ્ટ નથી અને એનું ઓલ્ટરનેટ આપણે સેટ કર્યું છે. તો અહીંયા હું આને રિફ્રેશ કરીશ તો દેખો એ ઇમેજની અવેજીમાં એ જે આપણે ટેક્સ સેટ કર્યું હતું અહીંયા ડિસ્પ્લે થશે. ઓકે, આ ઇમેજને મને ટાઇટલ આપવું છે, તો ટાઇટલ પ્રોપર્ટીબ્યુટ એનો સેટ કરી શકું છું. સેવ કર્યું, અહીંયા રીલોડ કરીશ તો આના પર જેવું માઉસ હોવર કરીશ તો એનું જે ટાઇટલ છે અહીંયા ડિસ્પ્લે થઈ જશે. ઓકે, આ જે ઇમેજ આપણે ડિસ્પ્લે કરી હતી એ PNG ઇમેજ હતી. હવે GIF ઇમેજને લોડ કરી હોય તો બી આ જ વે છે, જસ્ટ એનું જે ઇમેજનું એક્સટેન્શન હોય એ અહીંયા સેટ કરી દેવાનું makingindia.gif. આ નામની ઇમેજ આપણે ઓલરેડી મૂકેલી છે આ ફોલ્ડરની અંદર અને આને સેવ કરું છું અને અહીંયા રીલોડ કરું છું. તો દેખો જનરલી GIF ઇમેજ હોય એ એનિમેટેડ ઇમેજના કેસ માટે યુઝ થતી હોય છે. હું આને રિસેટ કરી દઉં છું PNG ની અંદર. ઓકે, આ જે ઇમેજ આપણે મૂકી છે આનું હાઇટ વિડ્થ ઓલરેડી સેટ છે, ડિફોલ્ટ છે. પણ સપોઝ અમુક કોઈ એવી ઇમેજ હોય કે જેનું હાઇટ વિડ્થ બહુ મોટું હોય અને આપણે એને રિસાઇઝ કરવી હોય તો એના માટે આપણે બે રીતે કરી શકીએ છીએ. એક તો અહીંયા ડાયરેક્ટ બી એની જે વિડ્થ અને હાઇટ પ્રોપર્ટી છે એ આપી શકીએ છીએ. સપોઝ આનો વિડ્થ મેં 100 પિક્સેલ સેટ કરી અને આને રીલોડ કરીશ તો દેખો એની વિડ્થ 100 પિક્સેલની થઈ ગઈ અને હાઇટ પ્રોપોર્શનલી એની જે રીતે સેટ થઈ ગઈ. હવે મને આ રીતે સેટ નથી કરવું તો બીજો વે એ છે કે આની જે સ્ટાઇલ એટ્રીબ્યુટ છે એમાં હું સેટ કરી દઉં સ્ટાઇલ વિડ્થ કોલમ 100 પિક્સેલ અને હું સેવ કરું છું, રીલોડ કરું છું તો એના સ્ટાઇલ પ્રોપર્ટી બી એ જ ઇફેક્ટ આવ્યો.
હું આને પાછું રીલ અનડુ કરી દઉં છું. હવે સપોઝ મારે એવું કરવું છે કે આ જે ઇમેજ છે આની ક્લિક ઉપર મને કોઈ બીજા પેજ પર રિડાયરેક્ટ કરવું છે, તો આપણે જે પહેલાંના લેક્ચરમાં જોયું હતું કે રિડાયરેક્ટ કરવા માટે આપણે હાઇપરલિંકનો યુઝ કરીએ છીએ. તો જે હાઇપરલિંક માટે એ ટેગ સ્લેશ એ ટેગ અને એની અંદર જે એચઆરએ પ્રોપર્ટી છે એ જે પેજ ઉપર રિડાયરેક્ટ કરવું હોય એ સેટ કરી દેવાનું. ફોર એક્ઝામ્પલ એચઆરએ ઇક્વલ ટુ મેક ઇન ઇન્ડિયા ડોટ HTML. અને આ એ જે એ ટેગ છે એની અંદર આપણે ઇમેજને મૂકી દઈશું, એટલે એ ટેગ આખો ઇમેજની ઉપર વ્રેપ થઈ ગયો. હવે આનો સેવ કરીશ, અહીંયા રીલોડ કરીશ, તો દેખો હવે આખી ઇમેજ ક્લિકેબલ થઈ ગઈ છે. હું આની ઉપર ગમે ત્યાં ક્લિક કરીશ એ મને આ પેજ ઉપર રિડાયરેક્ટ કરી દેશે. અત્યારે આપણે આ પેજ બનાવ્યું નથી એટલે અહીંયા ડિસ્પ્લે કશું નહીં થાય, પણ જો આ પેજ ઓલરેડી એક્ઝિસ્ટ હોત તો આપણે એનો કન્ટેન્ટ દેખી શકત. ઓકે, હવે અમુક કેસ એવા હોય છે કે મારે આખું ઇમેજ છે, મારે સપોઝ એવું કરવું હોય કે ઇમેજની અંદર આટલા પોર્શન ઉપર ક્લિક કરું તો મને એક જગ્યાએ લઈ જાય, પછી આ બીજા પોર્શન ઉપર ક્લિક કરું તો મને બે જગ્યાએ લઈ જાય. તો આ વસ્તુ આપણે અચીવ કરવું હોય તો આના માટે આપણે ઇમેજ મેપનો યુઝ કરી શકીએ. તો પહેલાં આપણે જોઈએ કે ઇમેજ મેપની સિન્ટેક્સ શું હોય છે. તો ઇમેજ મેપને સેટ કરવા માટે એક એટ્રીબ્યુટ હોય છે મેપ કરીને, એનું નામ આપી દેવાનું અને એ ઇમેજની અંદર જેટલા જેટલા એરિયા છે એ આપણને અહીંયા સેટ કરી દેવાના. આપણે એનું એક્ઝામ્પલ જોઈશું એટલે વધુ ખ્યાલ આવશે, પણ આપણે પહેલાં એ જોઈ લઈએ કે એરિયા કેટલા કેટલા ટાઈપના હોય છે. તો મેઇનલી એરિયા ત્રણ ટાઈપના હોય છે, એક તો રેક્ટેંગલ, સર્કલ અને પોલીગોન. જો રેક્ટેંગલ હોય તો એની અંદર શેપની અંદર RECT રેક્ટનું જે શોર્ટ ફોર્મ છે એ લખી દેવાનું અને એના કોઓર્ડિનેટ્સની અંદર બે વસ્તુ સેટ થાય, X1Y1 અને X2Y2. હવે X1Y1 એટલે લેફ્ટ સાઈડથી સ્ટાર્ટિંગ કરીને એક્સ એક્સિસ અને વાય એક્સિસ. ફોર એક્ઝામ્પલ આમાં જોઈએ તો મારે X1 મેં 5 આપ્યું હોય તો અહીંયા લેફ્ટથી 5 આવશે અને Y1 5 આપ્યું તો વાયથી 5 આવશે. અહીંયા જે પોઈન્ટ આવ્યો એ X1Y1 થઈ ગયું અને X2Y2 માટે એક્સથી અહીંયાથી જે પોઈન્ટ એક્સથી હું લાવી જે લેન્થ લઉં અને ઉપરથી જે લઉં એ Y2. હવે X1Y1 X2Y2 બંનેનું ભેગું થઈને જે રેક્ટેંગલ બનશે એ રેક્ટેંગલ મેપ કરશે. એ જ રીતે સર્કલનું છે, હું X1Y1થી જ અને એક પોઈન્ટ લઈ લઈશ અને એનાથી સ્ટાર્ટ કરીને જે રેડિયસ હોય, સપોઝ મેં કોઈ અહીંયા છે ને મેં X1Y1થી એક પોઈન્ટ ડિફાઇન કર્યો અને એ પોઈન્ટને એઝ એઝ અને પોઈન્ટ બેઝ કરીને એન રેડિયસથી હું જે સર્કલ ડ્રો થાય એ જે શેપ બને એ સર્કલ લેશે. અને પોલીગોનમાં કેવું હોય કે દરેક બધા એક્સિસ હોય એ બધા એક્સિસને મિલાઈને જે આખો જે શેપ બને એ પોલીગોન થઈ જાય. આનું એક એક્ઝામ્પલ જોઈ એટલે વધુ ખ્યાલ આવશે. ઓકે, આપણે જે એક્ઝામ્પલ લીધું છે એમાં એક છે ને હોમ નામનું એક ઇમેજ આપણે મૂકેલી છે. તો અહીંયા હું આનો ઇમેજ સોર્સની અંદર home.png આપી દઉં છું અને આ બધી પ્રોપર્ટીઓને રિમૂવ કરી દઉં છું. અને રીલોડ કરું છું તો આપણે જોઈશું કે આ એક ઇમેજ આવી ગઈ છે. હવે આમાં ત્રણ શેપ છે, એક અહીંયા ફ્લેગ છે એ રેક્ટેંગલનો યુઝ કરી શકીએ એના પર માટે, એના માટે. પછી આ એક રિંગ છે એના માટે આપણે સર્કલ યુઝ કરી શકીએ અને આ એક હર્ટ છે એના માટે આપણે પોલીગોન યુઝ કરી શકીએ. સૌથી પહેલાં આપણે એવું કરીએ કે આ ઇમેજને આ ફ્લેગ ઉપર હું ક્લિક કરું તો હું flag.html પેજ ઉપર મારે રિડાયરેક્ટ કરવું છે. તો આના માટે હું એક છે ને મેપ લઈ લઈશ, મેપ સ્લેશ મેપ, અને આ જે મેપ છે એનું નેમ હું આપી દઉં બીચ. ઓકે, હવે મેપની અંદર હું એક એરિયા લઈ લઉં છું અને એનો જે શેપ છે શેપ ઇક્વલ ટુ રેક્ટેંગલ અને એના કોઓર્ડિનેટ્સ આપી દઉં છું. ઓકે, આના જે કોઓર્ડિનેટ્સ છે એ મેં પહેલેથી લઈ રાખ્યા છે તો અહીંથી જસ્ટ રિપ્લેસ કરી નાખું છું.
अनु जे टाइटल से टाइटल आपी दऊँ छू और आनी क्लिक पर क्या जैसे एएचआरएफ टैग अंदर आपी दऊँ छू तो फ्लैग डॉट एच टी एम एल अने आज आप नेम बनायु ने आ मेप ने इमेज जोड़े मैप कर दिए तो एना एक प्रॉपर्टी हो कि यूज मैप इक्वल टू आज नाम तो मैपनू यहीं आपी दीधु। ओके तो सौथी पहला आपणे एक मैप बनायो एनुं नाम आप्यूं अने ए नाम ने इमेजनी अंदर यूज मैप एट्रीब्यूटनी अंदर आपी दीधो। हवे मैपनी अंदर आपणे एक एरिया बनायो रेक्टेंगल टाइपनो एना कोऑर्डिनेट्स आप्या एनुं टाइटल सेट कर्युं अने एनुं एचआरईएफ सेट कर दीधुं। हुं आने हवे रीलोड करूँ छूँ तो देखो हवे आ जे रेक्टेंगल छे जे फ्लेग छे एना उपर हुं होवर करीश तो मने फ्लेग नामनो टाइटल देखाड़े छे અને એના ઉપર હું ક્લિક કરીશ તો મને ફ્લેગ ડોટ એચટીએમએલ પર રીડાયરેક કરી દે છે। આપણે જે એરિયા જે સેટ કર્યો હતો એટલી જગ્યામાં જ ખાલી હાઇપરલિંક આવે છે, બાકીની ઇમેજમાં હું ક્યાંય પણ ક્લિક કરીશ તો મને હાઇપરલિંક નહીં આવે। આ જ રીતે આપણે આના સર્કલને સેટ કરી દઈએ તો સર્કલને સેટ કરવા માટે બી એ જ વસ્તુ છે, એક એરિયા બનાવ્યો એનો શેપ ઇક્વલ ટુ સર્કલ લઈ લીધો, એના જે કોઓર્ડિનેટ્સ છે ये आपने सेट कर दिए। ने टाइटल आपी दिए कर ने रिंग डॉट एच टी एम एल तो आने हूँ रीलोड करूँ छू। हवे हूँ आना पर होवर करीश तो मने यहाँ जे आपने टाइटल सेट करी तो लाइफ रिंग ए आई गयू और आनी क्लिक ऊपर मने रिंग डॉट एच टी एम एल पर रिडायरेक्ट कर देशे। सेम वस्तु अपने आ હટ માટે કરીશું, એનો શેપ પોલીગોન જેવો છે એટલે પોલીગોનથી સેટ થયો છે એટલે આપણે એનો શેપમાં પોલીગોન આપી દઈએ અને આ ઓલરેડી બનાવેલું છે તો એનો જસ્ટ કોપી પેસ્ટ કરી નાખું છું। ઓકે એનો શેપ પોલીગોન લઈ લીધો, એચઆરઈએફ સેટ કરી દીધું, ટાઇટલ સેટ કરી દીધું, એનો કોઓર્ડિનેટ સેટ કરી દીધા। બાય ધ વે આ જે કોઓર્ડિનેટ્સ છે એ આપણે મેન્યુઅલી બી સેટ કરી શકીએ અને મેન્યુઅલી સેટ કરવા કરતાં બેટર એ છે કે ફોટોશોપની અંદરથી ઓલરેડી આપણને જસ્ટ ઇમેજના મેપ જ કરવાની હોય અને એના જે કોઓર્ડિનેટ્સ હોય એ ઓટોમેટિકલી જનરેટ કરીને આપે છે તો એ બી આપણે યુઝ કરી શકીએ। તો આને હું રીલોડ કરું છું તો દેખો આ જે હટ છે એની ઉપર હું ક્યાંય પણ હોવર કરીશ તો મને એ હાઇપરલિંક બતાવશે હટ માટેની, તો આને ક્લિક ઉપર મને ત્યાં રીડાયરેક્ટ કરી દેશે। ઓકે આ હતું ઇમેજ મેપ। હવે એમાં એક છેલ્લો કોન્સેપ્ટ એ છે કે સપોઝ આખું પેજ છે એનું મને બેકગ્રાઉન્ડ સેટ કરવું છે, કોઈ પણ ઇમેજ બેકગ્રાઉન્ડમાં સેટ કરવી છે તો આપણે કેવી રીતે કરી શકીએ, તો એના માટે જે સિમ્પલ બોડી છે એની સ્ટાઇલ શીટ આપી દેવાની, સ્ટાઇલ ઇક્વલ ટુ બેકગ્રાઉન્ડ મને કોઈ કલર આપવો હોય તો એ હું કલર લખી દઈશ બેકગ્રાઉન્ડ રેડ અને રીલોડ કરીશ તો આખી બોડીનો બેકગ્રાઉન્ડ રેડ સેટ થઈ ગયો। પણ આની જગ્યાએ મને કોઈ ઇમેજ આપવી છે, આપણે ઓલરેડી એક ઇમેજ અહીંયા મૂકેલી છે બેકગ્રાઉન્ડ ડોટ જેપીજી નામની, આને કોપી કરી દઉં છું, એના આપણે કેવી રીતે સેટ કરી શકીએ તો ઇમેજ સેટ કરવા માટે યુઆરએલ કૌંસની અંદર બ્રેકેટની અંદર બેકગ્રાઉન્ડ ડોટ જેપીજી જે બી ઇમેજનું નામ હોય એ મૂકી દેવાનું। હવે આનું રીલોડ કરીશ તો આપણી જે ઇમેજ હતી એ બેકગ્રાઉન્ડમાં સેટ થઈ ગઈ। ઓકે તો આ લેક્ચરમાં આપણે પહેલાં એ જોયું ઇમેજ શું હોય છે એને આપણે કેવી રીતે લોડ કરી શકીએ, એમાં ટાઇટલ શું હોય છે, ઓલ્ટરનેટ ટેક્સ્ટ શું હોય છે, પછી અલગ અલગ ટાઈપની ઇમેજ જેમ કે જેપીજી ઇમેજ છે, જીઆઈએફ છે, પીએનજી છે કે ગમે તે એને આપણે કેવી રીતે આમાં એડ કરી શકીએ, પછી આપણે એ જોયું કે ઇમેજની અંદર હાઇપરલિંક કેવી રીતે આખી ઇમેજની ઉપર હાઇપરલિંક કેવી રીતે સેટ કરી શકીએ, આપણે આખી ઇમેજની ઉપર હાઇપરલિંક સેટ ના કરવી હોય તો એના અમુક અમુક પોર્શન ઉપર હાઇપરલિંક કેવી રીતે સેટ કરી શકીએ, અને છેલ્લે આપણે એ જોયું કે ઇમેજની અંદર આ ઇમેજને બેકગ્રાઉન્ડ તરીકે કેવી રીતે યુઝ કરી શકીએ।